અને રાજકોટના જસદણમાં વિદ્યાર્થીની પર દુષ્કર્મનો મામલો. જિલ્લા ભાજપ પ્રમુખ બંને ભાજપ નેતાના બચાવમાં આવ્યા. જ્યાં સુધી ગુનેગાર ન ઠરે ત્યાં સુધી પક્ષ કાર્યવાહી નહીં કરે, જિલ્લા ભાજપ પ્રમુખે કહ્યું. હાલ માત્ર ફરિયાદ દાખલ થઈ છે અને જો તેઓ ગુનેગાર ઠરશે તો પક્ષ કાર્યવાહી કરશે, જિલ્લા ભાજપ પ્રમુખ કહી રહ્યા છે. મધુ રાઢાણી પોલીસ પકડમાં છે, જ્યારે પરેશ રાદડિયા ફરાર છે. ભાઈ, આક્ષેપ તો લોકશાહીમાં ગમે એની ઉપર થાય, જિલ્લા પંચાયતના કોઈ ચેરમેનના પતિ હોય એની ઉપર આક્ષેપ થાય આવું હોય જ નહીં. આક્ષેપ તો ગમે એની ઉપર થાય, એફઆરઆઈ થાય, એફઆરઆઈ થાય, ફરાઈ રહીએ, પણ સાચી વાત ત્યારે આવે કે પોલીસના ગુનામાં એક ગુનેગાર આવે ત્યારે. એટલે પોલીસ એની રીતે તપાસ કરે છે, તપાસના અંતે ગુનેગાર હશે તો ભારતીય જનતા પાર્ટી હોય તો ભલે, પોલીસ હોય તો એ કરે, છોડવા જ નથી, અને ગુનેગાર નહીં હોય તો એવી રીતે લેશે. પક્ષ તરફથી અત્યારે કાર્યવાહી ન થાય, પક્ષ તરફથી કોઈ પણ વ્યક્તિ ગુનેગાર ઠેરવાય પછી કામગીરી કરવામાં આવશે. વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ગૌતમ ભેડા આપણી સાથે જોડાયા છે. ગૌતમ, દુષ્કર્મના મામલામાં જિલ્લા ભાજપ પ્રમુખ અને ભાજપના નેતા બચાવમાં આવ્યા, શું વધુ વિગતો? હજી ચોક્કસ જ, એ રીતના જસદણ ખાતે આ ઘટના બની છે. રાજકોટની જે દુષ્કર્મની આરોપી છે, બે જેટલા, તેમની વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે હવે જિલ્લા ભાજપ પ્રમુખ છે તેમનું નિવેદન સામે આવ્યું છે. અલ્પેશ ઢોલરિયા છે, તેમણે આજે નિવેદન આપ્યું છે કે પોલીસ તપાસ પૂર્ણ થશે ત્યારબાદ અમે કાર્યવાહી કઈ રીતના કરવી એ નક્કી કરશું. એટલે સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે જિલ્લા ભાજપ પ્રમુખ છે અથવા તો જે જિલ્લા ભાજપના આગેવાનો છે તે પણ હવે આ જે આરોપીઓ છે તેને બચાવવાના મૂડમાં હોય એ પ્રકારનું તેમનું નિવેદન કહી શકાય. કેમ કે પોલીસ તપાસ છે તે તો ઘણો સમય સુધી ચાલતી હોય છે, પરંતુ સામાન્ય રીતે જ્યારે ફરિયાદ દાખલ થઈ ચૂકી છે, એફઆઈઆર નોંધાઈ ચૂકી છે, ત્યારે સ્પષ્ટપણે તેમનો ગુનાહિત ઇતિહાસ છે તે જોવા મળતો હોય છે. અને બીજી એક મહત્વની વાત છે કે અત્યારે સુધીમાં જિલ્લા ભાજપ દ્વારા બંને જે ભાજપના નેતાઓ છે તેમની વિરુદ્ધ કોઈ પણ પગલાં નથી લેવામાં આવ્યા, તે સૌથી મોટો સવાલ અહીં ઉભો થઈ રહ્યો છે. જી જી ગૌતમ, આભાર તમામ વિગતો સાથે જોડાવા બદલ.